હવે આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવત માનની ભરૂચના નેત્રંગ ખાતે જનસભા યોજાઈ. અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય ચૈતરવસાવા જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થકો અને તેમના મત વિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા અને જન સમર્થન માટે પધાર્યા હતા. સભા દરમિયાન કહ્યું હતું કે હું જાહેરાત કરવા માંગુ છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. આ સભા પર ચૈતર વસાવાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામની હાજરીમાં કેજરીવાલે ગુજરાતથી લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકીને મહત્વની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ચૈતર વસાવાને લાંબો સમય જેલમાં રાખી શકશે નહીં. સૂત્રોચ્ચાર પણ કરાવ્યા કે તારા તૂટશે ચૈતર સુટશે. પોતાની સભા દરમિયાન કેજરીવાલે એવું પણ કહી દીધું કે ચૈતર વસાવાને ભાજપે એટલા માટે જેલમાં મોકલ્યા છે કે તેમને ડર છે ચૈતર આગળ વધી જશે તો આદિવાસી સમાજ આગળ વધી જશે. કેજરીવાલે એવું પણ કહ્યું કે લોકસભાની ચૂંટણી તમારે લડવી પડશે, જો ચૈતર વસાવાને જામીન ન મળ્યા તો તેમના ફોટો લઈને ઘરે ઘરે જવા હાકલ કરી હતી અને વચન પણ લેવડાવ્યું કે તેઓ ચૈતર વસાવાનો સાથ આપશે. સાથે ચૈતર વસાવાને જેલમુક્ત કરાવવા માટે મોટા વકીલોની મદદ લઈ ચૈતર વસાવા વહેલામાં વહેલી તકે જેલમુક્ત થાય તે માટેના અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું, તેમ કેજરીવાલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ સંબોધન કર્યું હતું અને તેમણે લોકોને ચૈતર વસાવાનો સાથ આપવાની અને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉદયપુર જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ સંસદના દીકરી રાધિકા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવા સામે ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. તેમને બદલાની ભાવનાથી જેલમાં પૂરવામાં આવ્યા હોવાનું પણ ઇટાલિયાએ કહ્યું હતું.